નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે વિચારશીલોએ જવાબદારી સંભાળવી પડશે. પહેલાના જમાનામાં વ્યક્તિનો નિર્વાહ ઓછામાં થતો હતો, સમાજની સમસ્યાઓ સાવ ઓછી હતી. ચિંતન તથા દર્શનશાસ્ત્રનો વિસ્તાર એક મર્યાદિત ક્ષેત્રમાં જ થયો હતો. સંસારના દૂરના ક્ષેત્રમાં વાહન વ્યવહારના અભાવના કારણે એકબીજાની નજીક આવ્યા નહોતા. ભૌગોલિક મુશ્કેલીઓએ એ દરેક ક્ષેત્રને મર્યાદાઓમાં બાંધી રાખ્યું હતું. તે વખતે ધર્મનું સ્વરૂપ પણ નાનું હતું. શાસ્ત્રોનું વાંચન, સાધના, ઉપચાર, જપ, તપ, પૂજા અર્ચના, કર્મકાંડ, તીર્થ વ્રત વગેરેનો જેટલો વિસ્તાર થયો હતો એનાથી જ કામ ચાલતું હતું. તત્વજ્ઞાન લગભગ ઈશ્વર, જીવ, પ્રકૃતિ વગેરેના નિરૂપણ સુધી જ મર્યાદિત રહેતું હતું. એટલાથી જ પણ સારી રીતે કામ ચાલતું હતું. નક્કી કરેલી આચાર સંહિતાનું તેઓ પાલન કરતા હતા. તેઓ પોતાને ધર્માત્મા માનતા હતા, પરંતુ આજે એવું નથી. અંતરિક્ષ વિજ્ઞાનીઓના મત પ્રમાણે આ બ્રહ્માંડનો ક્રમ વિસ્તાર થઈ રહ્યો છે. જ્ઞાન વિજ્ઞાનની બાબતમાં પણ આવું જ છે. આજે અણુશક્તિ, લેસર, હોલોગ્રાફી, રોકેટ, કોમ્પ્યુટર, અંતરિક્ષમાં ઓડિયન, સબમરીન, રેડિયો, ટેલિવિઝન વગેરેના નિર્માતાઓ જેટલો ગર્વ અનુભવે છે, એટલો જ ગર્વ પ્રાચીન કાળમાં અગ્નિ સળગાવવા, અન્ન ઉગાડવા, પશુપાલન તથા વસ્ત્ર વણવા જેવા કાર્યોથી લોકો અનુભવતા હતા. આ દ્રષ્ટિએ વિશ્વના વિકાસની બાબતમાં કોઈ શંકા નથી. દ્વિધા તો માત્ર એક જ બાબતની છે કે આટલી બધી બુદ્ધિમત્તા ધરાવનારા મનુષ્યનું કદમ કેમ સંકુચિત થતું જાય છે. એની ભાવનાઓ, આકાંક્ષાઓ, આસ્થા તથા વિચારણાઓ સાથે પતન તરફ જાય છે. આત્મીયતાનું વિશાળ ક્ષેત્ર સંકુચિતતા, સ્વાર્થપરાયણતામાંથી સાથે જકડાતું જાય છે. મનુષ્યના જીવનમાં તથા કાર્યમાં નિશ્ચિતતા સાથે પ્રવેશી ગઈ તથા તેના સ્વભાવનું અંગ કેમ બની ગઈ. ધર્મની અંતર્ગત નાગરિક કર્તવ્ય, સમાજ સંગઠન, વિચાર વિજ્ઞાન, ભાવ સંવેદના, નીતિશાસ્ત્ર, શિક્ષણ, કલા, દર્શન, લોકાચાર વગેરે બધી જ બાબતોને એક સાથે લઈને ચાલવું પડશે કે જે યુગ ચેતનાને પ્રભાવિત કરે છે. ચિંતન તથા કાર્ય પદ્ધતિની દિશા ધારા નક્કી કરે છે અને પૃષ્ઠભૂમિ બનાવે છે. જ્યારે વિજ્ઞાને મત્સ્યાવતારની જેમ પોતાનો વ્યાપ આટલો બધો વધારી દીધો છે, ત્યારે ધર્મને સાંપ્રદાયિક પ્રથા તથા પૂજાની સીમાઓમાં બાંધી રાખવો શક્ય નથી. યુગ ધર્મ, વિશ્વ ધર્મ વગેરે શબ્દમાં જ ધર્મના વર્તમાન વ્યાપક વ્યાખ્યા કરવાનું તથા એના ભાવિ સ્વરૂપનો નિર્ણય કરવાનું શક્ય બને છે. એમાં સંપ્રદાયોને પોતપોતાની રીતે વિચારવાનો તથા પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરવાનો અધિકાર છે. એમને મનુષ્યના મૌલિક અધિકારોના કારણે પોતાની રીતે પ્રવૃત્તિઓ ચલાવતા રહેવાની છૂટ છે. પરંતુ એમનો એવો દાવો સાચો નથી કે તેઓ જે વિચારે છે તે સારું તથા યોગ્ય છે. એમ કરવાથી બીજા લોકોનો પ્રતિપાદનો ખોટા પડશે. પછી કોઈ બાબત પણ નવેસરથી ચર્ચા તથા સમીક્ષા કરવાની કોઈ ગુંજાઈશ નહીં રહે. આજના વ્યાપક દ્રષ્ટિકોણ વાળા યુગમાં કોઈ ધર્મ સંપ્રદાયે એવો અવરોધ ઉભો કરવાનો મિથ્યા સાહસ ના કરવું જોઈએ. ખરેખર તો ધર્મને આવી કટ્ટરતાએ જ બદનામ કર્યો છે અને આજ કારણે એને સંપ્રદાય કહેવો પડે છે. નહીં તો પ્રાચીન કાળની જેમ આજે પણ આધ્યાત્મ દર્શન અને આચાર ધર્મનું સંયુક્ત સ્વરૂપ માનવ ધર્મ તથા વિશ્વ ધર્મ જ કહેવાત. આ બધી સમસ્યાઓની ચિંતન સંબંધિત છે. જો આમ ન હોત તો વસ્તુઓના વર્તમાન બાહુમૂલ્ય તથા સ્થળને જોતા એમને અભૂતપૂર્વ માનવામાં આવત અને એટલાથી જ બધે સુખ શાંતિ, પ્રકૃતિ તથા પ્રસન્નતાનું વાતાવરણ બની ગયું હોત.
વિકૃતિઓ ચિંતનમાં ઘૂસી ગઈ છે, દ્રષ્ટિકોણ બગડી ગયો છે, આસ્થાઓની દુકાળ પડ્યો છે, મનુષ્યનું વલણ નિષ્કૃષ્ટ બની ગયું છે, એના પરિણામે સંકુચિત સ્વાર્થ પ્રણાયણતા વાસના તથા તૃષ્ણાની ટટોડી વાગી રહી છે, વસ્તુઓના દુરુપયોગ થઈ રહ્યો છે અને દુર્બુદ્ધિઓને અમૃતને ઝેર બનાવી દીધું છે, વસ્તુઓની વૃદ્ધિ હજુ પણ થઈ શકે છે, વ્યવસ્થા હજુ વધારે સખત થઈ શકે છે, શાસન માટે એટલું શક્ય છે પરંતુ વાત તો એનાથી ખૂબ આગળની અને ખૂબ ઊંડી છે, સુધાર અને શુદ્ધિ તો ચિંતન તથા ચરિત્રમાં કરવાની છે, એ માટે ઉત્કૃષ્ટ જીવન દર્શનને પુનર્જીવિત કરવું પડશે, એને દરેક મનુષ્યના વ્યવહારમાં ઉતારવા માટે પ્રચંડ પ્રયત્ન કરવો પડશે, આ કામ ધર્મનું છે, આધ્યાત્મ દર્શનની આદર્શ દિશા દ્વારા ફરીથી એવી રીતે ઘડવી પડશે કે જેમાં માનવીય ગૌરવ અખંડ રહે તથા વિશ્વ શાંતિનું સુનિશ્ચિત વાતાવરણ ટકી શકે, આજનો યુગનો સૌથી મોટું કામ છે, આ કામ યુગ મનીષી સિવાય બીજું કોઈ કરી શકે એમ નથી, એ શાસનના હાથની વાત નથી કે પૈસાથી પણ એ થઈ શકે એમ નથી, એ બંનેનું સમર્થન પોષણ સહયોગ તથા પોષણ માત્ર મળતા રહે તો પણ ઘણું જ છે, જવાબદારીઓ તો મનીષીના વિચારશીલોની છે, અહીં યુગ મનીષીઓનું તાત્પર્ય કોઈ વ્યક્તિ વિશેષનું સંગઠન અથવા કોઈ વિશેષ સમુદાયનું નથી, પરંતુ એવા સમુદાયનું છે કે જે માત્ર જીવન નિર્વાહને જ સર્વસ્વ માનતો નથી, તે માત્ર પોતાના સુખને બદલે પોતાના સમાજનું એક અભિન્ન અંગ માનીને એની ઉન્નતિ માટે પણ પ્રયત્ન કરે છે, દુઃખમાં ભાગ લેવામાં તથા પોતાના સુખ બીજાને વેચવામાં સંતોષ અનુભવે છે, જેને નવસર્જનનો ભાર ઉઠાવવાનો છે, એક યુગ મનીષિયા આવા જ ભાવનાશીલ આદર્શવાદી લોકોના સમુદાયને કહેવામાં આવે છે, એક શબ્દ એમને જાગૃત આત્મા કહી શકાય છે, બીજા તો વિત્વા મોહમય મંદિરા ઉન્નમુક્ત ભૂતવા જગત ની કક્ષામાં આવે છે, જેમને પોતાની જ ખેંચાણમાંથી ફુરસદ નથી મળતી તેઓ બુદ્ધિજીવીઓ કહેવાતા હોવા છતાં આ સમુદાયમાં જોડાઈ શકતા નથી, બુદ્ધિવાનોની ખોટ નથી, તેઓ જે બાબતમાં રસ લે છે તેને વાતનું વતેસર કરી નાખે છે, જો દેશ તથા ધર્મનું તેમનું મસ્તક રસ લેવા લાગે તો એ વિષયમાં તેજાબી ભાષણ કરતા કે લખતા જોવા મળે છે, પરંતુ તે બધું માત્ર વિનોદી ખાતર જ હોય છે, જેમાં કશું કરવું ન પડે, વાણી વિલાસને જ ઇતિશ્રી માનવામાં આવે છે, એમાં ડમ ડોલ માહે પોલ સિવાય બીજું કાંઈ હોતું નથી, માનસિક શ્રમ કરનારાઓમાં એવી પ્રતિભાઓ સહજ રીતે જ આવી જતી હોય છે કે તેઓ દેશ ધર્મના સંબંધમાં બકવાસ કરવામાં પોતાની પ્રવીણતાનું પ્રદર્શન કરી શકે છે, બહુ ભણેલા વિદ્વાન તથા વાતોડિયા માણસો તો વળી ખૂબ સહેલાઈથી એવા ભાષણો કરી શકે છે, આ એટલા માટે લખવામાં આવી રહ્યું છે કે બુદ્ધિજીવી વર્ગ અને યુગ મનીષીઓને જુદા પાડી શકાય, જેમને સમાજ અને સંસ્કૃતિની સમસ્યાઓના ઊંડો રસ હોય એ માટે જે યોગ્ય હોય તેને પોતાના અંગત જીવનમાં ઉતારવા તથા બીજાઓને તે અપનાવવા માટે દબાણ કરવામાં ઉમંગ અંતરમાં જાગે તો સમજવું જોઈએ કે યુગ મનીષીનો ઉદય થયો, એવા જાગૃત આત્માઓને પ્રાચીન કાળમાં ધર્માત્મા કહેવામાં આવ્યા હતા, આજે તો કોઈ પણ આલી મવાલી આ પદનો દાવો કરવો તો જોવા મળે છે, શાસન અને ધર્મની તુલના કરવામાં આવી છે, એમાં શાસનને કનિષ્ઠ અને ધર્મને વરિષ્ઠ માનવામાં આવે છે, કારણ કે ધર્મ કામ ચેતનાને સુખાકારી બનાવવાનું છે, જ્યારે શાસનની પહોંચ કે પકડ માત્ર ભૌતિક ક્ષેત્ર સુધી જ સીમિત છે, ચેતના વરિષ્ઠ છે, સંપત્તિ કનિષ્ઠ, વ્યક્તિત્વ મૂલ્યાંકન શ્રદ્ધાપૂર્વક થાય છે, જ્યારે પુરુષાર્થની માત્ર
માત્ર પ્રશંસા થાય છે. સર્વતોમુખી પ્રગતિ માટે શાસન કરતા પણ વધારે મહત્વની ભૂમિકા દમન નિભાવવી પડે છે. તેથી સ્વાભાવિક રીતે જ શાસકોની તુલનામાં ધર્મત્માઓની મનીષીઓની ગરિમાને વરિષ્ઠ માનવામાં આવી છે. વરિષ્ઠ દશરથ, યાજ્ઞવાલ્કલ્યના જનક, વિશ્વામિત્ર, હરિશ્ચંદ્ર, ચાણક્ય, ચંદ્રગુપ્ત, શંકરાચાર્ય, માધવદાસ, સમર્થ રામદાસ, શિવાજી, ગાંધીજી, નહેરુ જેવા યુગમોથી સ્પષ્ટ થાય છે કે ધર્મ નેતૃત્વ કર્યું છે અને શાસને તેનું પાલન કર્યું છે. આ ઐતિહાસિક દ્રષ્ટિએ પ્રમાણિત ઉદાહરણો છે. આધ્યાત્મ અને ધર્મના ક્ષેત્રમાં આ વરિષ્ઠતા એકદમ સ્પષ્ટ છે. જ્યારે ચેતનાને ચિંતન તથા ચરિત્રને પ્રખર અને પવિત્ર બનાવવાની જરૂર પડી છે ત્યારે જાગૃત આત્માઓએ જ આગળ આવવું પડ્યું છે. આજે પણ આના સિવાય બીજો કોઈ માર્ગ નથી. શાસન પોતાનું કામ કરે છે પણ મનુષ્યોની જવાબદારી પણ એના પર લાદવામાં આવે છે, તે ઉચિત નથી. આ દિશામાં શાસન રેડિયો, ટેલિવિઝન વગેરે દ્વારા જે કરે છે તેનાથી થોડોક સંતોષ મેળવી શકાય છે. સાહિત્ય અને કલાની વિકૃતિઓ ફેલાતી રોકવાનો આગ્રહ પણ કરી શકાય. યુગ દર્શનને શાસનનો સહયોગ નહીં પરંતુ માત્ર સમર્થન મળતું રહે તો પણ કામ ચાલશે. એમાં અવરોધ ઉભો ન કરવો તેને પણ સમર્થન કહી શકાય. સર્જનાત્મક ઉચ્ચ સ્તરના કાર્યો તો હંમેશા વરિષ્ઠ લોકો જ હાથમાં ધરે છે અને પૂરા કરે છે. એનું પુનરાવર્તન આ વિષય સમયમાં થવાનું છે. જાગૃત આત્માઓએ જ નવસર્જનની લગામ સંભાળવી પડશે. એમને આગલી હરોળમાં ઊભા રહેવાનું છે. એ માટે જરૂરી નથી કે તેમને મતદાન દ્વારા ચૂંટવામાં આવ્યો હોય. ગણમાન્ય પ્રતિભા જે માર્ગ ચાલે છે તેના પર ચાલનારોની કમી રહેતી નથી. જ્યારે એન્જિન ચાલે છે તો પાછળ ડબ્બા પણ ગબડે છે. વાવાઝોડું આવે છે તો તણખલા અને ધોળ વગર બોલાવીએ સાથે ઉડે છે. પ્રતિભાવાન દુષ્ટ દુરાચારીઓએ સમયે સમયે પોતાની વૃત્તિની પરંપરાઓ ચલાવવામાં સફળતા મેળવી છે તો પછી કોઈ કારણ નથી કે યુગ મનુષ્યોએ સમૂહ વિચારશીલ લોકોને સાથે લઈને ન ચાલી શકે. વાસ્તવમાં ભાવનાશીલ, આદર્શવાદી, સ્પર્ધાત્મક, પરાયણ વ્યક્તિ જ સાચી લોકશક્તિ હોય છે. સર્જનાત્મક કાર્યોમાં તેમની ભૂમિકા જ મુખ્ય છે. સંખ્યાબળની તુલનામાં હંમેશા મનોબળનું, આત્મબળનું પલું જ ભારે રહ્યું છે. સૂર્ય અને ચંદ્ર એકલા હોવા છતાં અસંખ્ય તારાઓની ભરેલો આકાશમાં પોતાના ગૌરવને અખંડ રાખે છે. જાગૃત આત્માઓમાં વિકસિત યુગ મનીષીની બાબતમાં પણ આ જ વાત કહી શકાય છે. જેવી બકવાસ તો ઘણા કરે છે પણ પોતે તે પ્રમાણે આચરણ કરતો નથી. એમનો કોઈ પ્રભાવ પડતો નથી. જેમણે પોતાના જીવનમાં ચિંતન તથા ચરિત્રનો સમન્વય સાધ્ય હોય એમની સેવા સાધના હંમેશા ફૂલતી ફાલતી રહે છે. ચરિત્રવાન ઉપદેશક જ લોકમાનસ પર શાસન કરે છે તથા એને સુધારી શકે છે. યોગ મનીષીઓ જો નવસર્જનનો, સમયના પરિવર્તનનો સંકલ્પ ચરિતાર્થ કરવા માટે કટિબદ્ધ થાય તો ઉજ્જવળ ભવિષ્ય લાવવામાં કોઈ શંકા નથી. જય ગુરુદેવ, જય ગુરુદેવ.